રાજકોટ મહાનગરપાલિકાના રાજ્યમાં માલધારી સમાજ સાથે ભારે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના વાત સાથે માલધારી સમાજના આગેવાનોએ રાજકોટ શહેરમાં રેલી કાઢી મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા માલધારી સમાજનું કહેવું છે કે રાજકોટમાં આવેલા તમામ ગોચરને રાજકીય આંખલાઓ ભરખી ગયા છે તો હવે અમારી ગાયોને ગોચર માટે ક્યાં મોકલવી આવી અનેક રજૂઆત સાથે માલધારી સમાજે અલગ ગૌચરની માંગ કરતા મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી જો આગામી સમયમાં અમારી માંગને સ્વીકારવામાં નહીં આવે તો માલધારી સમાજના આગેવાનોએ સ્થાનિક સેવા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે કમિશનર કહે છે કે ગાયોની સમસ્યા છે છેલ્લા એ દોઢસો વર્ષથી માલધારીઓ રાજકોટમાં વસે છે પોતાના પશુઓ સાથે અગાઉ ગૌચરો હતા ગૌચરો ગાયબ થઈ ગયા આજુબાજુના જે નવા વિસ્તારો વેડા મવડી નાના મવા રૈયા મુંજકા કોઠારીયા એના ગૌચરો તો એ પણ રાજકીય આખલાઓ ચરી ખાઈ ગયા છે હવે ગાયો માટે નિભાવવા માટે કંઈ રહ્યું નથી અને ગાયોને શેરી ગલીમાંથી પકડી અને ડબ્બામાં પૂરી દેવા ડબ્બામાં પૂર્યા પછી રાજકોટની બહાર ક્યાં મોકલવામાં આવે છે કેટલી ગાયો મરી ગઈ છે એનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી એટલે અમારી એક જ માગણી છે કે અમને માલધારી વસાહત આપવામાં આવે ગાયોના જે સમસ્યા છે એના યોગ્ય ઉકેલ માટે માલધારી વસાહત જ યોગ્ય ઉપાય છે એવી માંગણી સાથે અમે આજે રેલી કાઢી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા જવાના છે કે જ્યાં સુધી અમને માલધારી વસાહત આપવામાં નહીં આવે ત્યાં સુધી શેરીગલીમાંથી ઢોર પકડવાના નહીં અને જે એફઆઈઆરની વાત આવે છે કાયદાનો દંડો ઉગાવવામાં આવે છે માલધારીને ડરાવવા ધમકાવવામાં આવે છે એ બધું બંધ કરવું જોઈએ અને માલધારી વસાહત જ્યાં સુધી આપવામાં નહીં આવે અમારી માગણી પૂરી નહીં થાય જ્યાં સુધી અમે ગાંધી રાય આંદોલન ચડવામાં આવશું અને આગામી ચૂંટણીઓમાં મતદાનનો પણ બહિષ્કાર કરતાં માલધારી સમાજ અચકાશે નહીં